રાજકોટમાં આજે ઓબીસી મહાસભાનું અધિવેશન યોજાયું હતું। રાજ્યભરમાંથી 146 જ્ઞાતિના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં હકની લડાઈ માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્ય કયા મુદ્દા અંગે ચર્ચા કરવામાં આવી તે વિશે જણાવતા અખિલ ભારતીય ઓબીસી મહાસભાના કાર્યકારી અધ્યક્ષ પ્રતાપભાઈ કોઠીવાડે જણાવ્યું। અમારી જે મુખ્ય માંગણીઓ, જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓમાં 10% અનામત રદ કરવામાં આવી છે અને ઝવેરી કમિશન બેસાડ્યા પછી એનો કોઈ નિર્ણય નથી આવ્યો, એના માટેની છે। બીજી માંગણી, જે મુખ્ય માંગણી, તો જાતિગત જનગણના જે સમગ્ર દેશમાં જેના માટે અવાજ ઉઠાવવામાં આવ્યો છે, જે બિહારમાં શરૂ પણ કરવામાં આવી છે, ગુજરાતમાં પણ કરવામાં આવે। અને ત્રીજી મુખ્ય માંગણી છે, ગુજરાતની ઓબીસી જ્ઞાતિઓના જે બધા નિગમો છે, બોર્ડ અને નિગમો, એને 10,000 કરોડનું વેલફેર ફંડ ફાળવવામાં આવે। વધુમાં પ્રતાપભાઈ કોઠીવાડે જણાવ્યું કે આ 3 મુખ્ય માંગ માટે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવશે, તેમજ જરૂર પડશે તો જિલ્લા વાઇઝ મિટિંગો કરીશું, ત્યારબાદ તેનાથી પણ મોટું મહાઅધિવેશન બોલાવી રજૂઆત કરીશું। બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।